નમસ્કાર, હું છું ધ્રુવિશા. વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. આ એક એવી યાત્રા છે જેમાં વાત માત્ર વિકાસની છે. આ એક એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્રષ્ટિનું ઉત્તમ નહીં બલકે સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે. આ એક એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈ કાયાપલટ કેવી રીતે થઈ શકે તેના દર્શન થાય છે. ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા દ્વારા શરૂ થનારી આ યાત્રામાં ચાર રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સફર તમને આ યાત્રા દરમિયાન કરાવવી છે. 30 દિવસ અને 3000 કિલોમીટર સુધી આ યાત્રા ચાર રાજ્યોમાં ભ્રમણ કરશે. સોમવારથી લઈ ગુરુવાર સુધી અમે આ યાત્રાના દર્શન તમને કરાવતા રહીશું. જો કે આજે વાત પહેલા એ સ્થાનની કરીશું જેનું વર્ણન સતયુગમાં થયેલું છે. વાતે ભૂમિની કરીશું જેને દેશને વડાપ્રધાન આપ્યા છે. પહેલી યાત્રા એ નગરની છે જેને દુનિયા વડનગરના નામથી ઓળખે છે. ગુલામીની જંજીરોને તોડી દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો. દેશની રૂપરેખા તત્કાલીન રાજનેતાઓ જે એક તરફ તૈયાર કરી રહ્યા હતા તેના બરાબર 3 વર્ષ બાદ 17 સપ્ટેમ્બર 1950ના રોજ દેશના લોકલાડીલા અને આપણા નરેન્દ્રભાઈ મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો. સ્વયંસેવકથી લઈ પ્રધાન સેવક સુધી તેમની રાજકીય યાત્રા કઈ દિશામાં રહી તે વાત તો જગ જાહેર છે. જો કે શાશ્વત પ્રમાણે પણ છે કે સૃષ્ટિને બચાવવા સમુદ્ર મંથન વખતે જેમણે હલાહલ પોતાના કંઠે ઉતાર્યું તે શિવના હાથ પ્રધાનમંત્રીના માથે છે. તેથી જ તો દેશની જનતાએ 2-2 વખત નરેન્દ્રભાઈને ખોબે ખોબે આશીર્વાદ આપી વડનગરથી વડાપ્રધાન પદના સુકાન સુધી પહોંચાડ્યા છે. ત્યારે 2024માં થનાર લોકસભાની ચૂંટણી પહેલા એક યાત્રા ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે જેનું નામ છે વડનગરથી વારાણસી યાત્રા. વિવાદની નહીં માત્ર વિકાસનો ચિતાર તમારા સુધી પહોંચાડીશું. આ એક એવી યાત્રા છે જેમાં હાટકેશ્વર મહાદેવ થી લઈ કાશી વિશ્વનાથ સુધીની સફર છે. આ એવી યાત્રા છે જેમાં નર્મદાથી લઈ માં ગંગા સુધીના દર્શન તમને કરાવવા છે. તમને જણાવીએ કે વડનગરથી શરૂ થયેલી અમારી આ યાત્રા વેચરાજી, મોઢેરા, ઊંઝા, અંબાજી, માઉન્ટ આબુ, ઉદયપુર, ઉજ્જૈન, શિવપુરી, ગ્વાલિયર, ઝાંસી, લખનૌ, અયોધ્યા અને પ્રયાગરાજ થઈ અંતે વારાણસી પહોંચશે. આ યાત્રાનો ફ્લેગ ઓફ મહેસાણાથી થતા જ બીજા દિવસે મધરાતે અમારી ટીમે વિકાસ યાત્રાનું પ્રસ્થાન અમદાવાદથી કર્યું અને અમે પહોંચી ગયા સીધા જ વડનગર. અમારી ટીમ વડનગર ખાતે આવી પહોંચી છે વહેલી સવારે. વડનગર ટુ વારાણસીની અમે યાત્રા કરાવવાના છીએ. વડાપ્રધાનના કાર્યકાળમાં થયેલા વિકાસના કામોથી તમને અવગત કરાવીશું, સાથે જ વડનગર સાથે વડાપ્રધાનની યાદો પણ જોડાયેલી છે તે વાગોડીશું. વડનગરની ખાસિયત શું છે, શા માટે તેને હેરિટેજ સિટી કહેવામાં આવે છે તે પણ જાણીશું.
અમદાવાદથી નીકળેલી અમારી ટીમે વડનગર પહોંચતા જ સૌથી પહેલા રિક્ષા ભાડે કરી. આ ગલીઓમાં અમારું વાહન જઈ શકે તેમ ન હતું, તે માટે ઓટો રિક્ષાને અમે પસંદ કરી. વડનગરના દર્શન અમારી ટીમ તમને કરાવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સવાલ સૌથી પહેલા તમને થાય કે પીએમ મોદી ક્યાં ફળિયામાં રહેતા હશે, તેમનું ઘર કેવું હશે અને ક્યાં આવેલું હશે. તો જવાબ છે આ સ્થાન, આ ગલીઓ અને આ કાચું મકાન. આ એ જ ગલીઓ છે કે જ્યાં વડાપ્રધાનનું બાળપણ વીત્યું હતું અને અનેક બાળપણની યાદો આ ગલીઓ સાથે જોડાયેલી છે. અને આ એ ઘર કે જ્યાં વડાપ્રધાનનો જન્મ થયો હતો અને એક યાદો પણ આ ઘર સાથે જોડાયેલી છે. તો આવો એ યાદોને વાગોળીએ. વડાપ્રધાનનું ઘર અહીં અમાર રહેતો હતો. રાબાના અમે બહેનપણીઓ હતી, એમના દીકરા હતા. તો એ બધા રમો ને હું રમાડું ને હું બધો ભેગો રહેતો હતો. મોદી સાહેબને તમે રમાડેલા છો? હા, મોદી સાહેબને રમાડેલા છે. લાકડી લઈને આખો ટયા છે ને હારા મોકલ્યા છે, બધું કરેલા. તોફાની હતા, બહુ તોફાન તો હતા ને મોદી. તો એ તો ફોની હતા, એમાં કોઈ છોકરા નહીં. વડનગરના તો એ દરવાજામાં ભમી જો ઝઘડો થાય તો પહેલો નંબર, લડાઈ થાય તો પહેલો નંબર. કોઈ જોવું હોય ન તો પહેલાં જઈ તે મને બા બહુ બૂમો પાડ્યો કે ચો ગયો તો લા. એટલે કે તો પણ હું ઊભો હતો જોવા માટે. એ બધું એમના ઝઘડા બધા જોઈ અને એમના હૃદયમાં ઉતારીને હું ચાર થયા. ચોપડી પથરા લઈને જઈને પછી બે હોય હાર મળવા ચોક આવું જોવાનું થાય ને તો બધું પડતું મેલીને જતા રહે. કહેવાય છે કે પાયો મજબૂત હોય ત્યારે સ્ટ્રક્ચર સ્ટ્રોંગ થાય. કદાચ આ જ વિચારધારાએ પીએમ મોદીને આટલા મોટા બનાવ્યા હશે. તેથી જ આગળ તમને પ્રધાનમંત્રીએ બચપન ક્યાં વિતાવ્યું તેના દ્રશ્યો બતાવ્યા. હવે એ દ્રશ્યો પણ બતાવીશું જ્યાં તેમણે શિક્ષારૂપી જ્ઞાન ગ્રહણ કર્યું. એ જ્ઞાનની ગંગા એટલે બીજી કોઈ નહીં બલકે કુમાર શાળા નંબર 1. શાળા એ વિદ્યાનું મંદિર તો કહેવાય છે, પરંતુ સંસ્કારોનું સિંચન ને ઘડતર પણ અહીંયા જ થાય છે. આ એ જ શાળા છે કે જેણે આપણને વડાપ્રધાન આપ્યા છે. ગાયકવાડ સરકારનું પહેલા અહીંયા રાજ હતું અને ત્યારબાદ 1888માં આ સ્કૂલનું નિર્માણ થયું હતું. કેટલો વિકાસ થયો છે, સાથે કેટલા ડેવલપમેન્ટ થયા છે શિક્ષણ ક્ષેત્રે અને આ સ્કૂલના જાણીએ. આપણે આજે જોઈ રહ્યા છીએ કુમાર શાળા નંબર 1, કે જે ગાયકવાડ સરકારની અંદર 1888માં આ સ્કૂલને બનાવવામાં આવી હતી. આ સ્કૂલનો ટોટલી ખર્ચ 16,032 રૂપિયામાં આ સ્કૂલ બની હતી. અને આજે આ સ્કૂલ એ પૂરા દેશની અંદર પ્રખ્યાત સ્કૂલ તરીકે જાણવામાં આવે છે. જ્યાં આગાડી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યાં પહેલા ધોરણથી ચોથા ધોરણ સુધીનો એમને અભ્યાસ કર્યો હતો. હવે પહેલું ધોરણ એટલે શિક્ષણનો પાયો, કે જે શિક્ષણ પહેલા ધોરણથી શિક્ષણનો પાયો શરૂ થાય. જ્યારે પાયો મજબૂત હોય તો સ્ટ્રક્ચર પણ એટલું મજબૂત બનાવી શકાય છે. તો આજે નરેન્દ્રભાઈએ આ સ્કૂલને આજે ડેવલપમેન્ટ કરી એક પ્રેરણા સ્કૂલ તરીકે આ સ્કૂલને આગામી દિવસોમાં ઓળખવામાં આવશે. આપણે એક માન્યતા હતી કે ઇંગ્લિશ મીડિયમની અંદર જ્યારે છોકરાઓ ભણે તો જ સારું શિક્ષણ મેળવી શકે, પણ આજે આપણે દેશના વડાપ્રધાનને આપણે જોઈ શકીએ છીએ કે એ બી એક પ્રાથમિક શાળાની અંદર ભણ્યા હતા
પ્રાથમિક શાળાની અંદર ભણ્યા હતા અને આજે કુમાર શાળાની એકમાંથી ભણેલો વિદ્યાર્થી આજે એક દેશ અને દુનિયામાં એક એમનું નામ એક મોટું નામ કરી દીધું અને આજે પ્રાથમિક શાળા અને આખા વડનગરનું એક મોટું નામ જે નરેન્દ્રભાઈએ કર્યું છે તે આ સ્કૂલની અંદર એમનું મહત્વનો પાયો ઘડવામાં આવ્યો હતો। તમને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી નહોતા બન્યા તે પહેલા વડનગરના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વેપાર માટે પ્રવાસ ખેડવા માટે બહાર જવું પડતું હતું। જો કે વડનગરનો વિકાસ કઈ દિશામાં થયો છે તેનો ઉત્તમ નહીં બલકે સર્વોત્તમ પ્રમાણ આ દ્રશ્યોને જોતા સમજી શકાય છે। મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ગુજરાતના એના પછી વડનગરની પરિસ્થિતિ એવી હતી કે અભ્યાસ માટે લોકોને બહાર જવું પડતું હતું। એની બદલીમાં મોદી સાહેબે વડનગરમાં એક ધોરણથી માંડીને MBBS અભ્યાસ સુધીનો પણ વડનગરમાં જ એમને સગવડ ઊભી કરી અને હાલમાં આખા રાજ્યમાંથી બધા MBBSથી ભણવા માટે પણ વડનગર આવી રહ્યા છે અને વડનગરને ઐતિહાસિક નગરીમાં સામેલ કરી ટુરિઝમ ક્ષેત્રે બહુ વિકાસ કર્યો અને એના કારણે ધાર્મિક સ્થળો હોય ફરવાલાયક સ્થળો હોય એનો ખૂબ વિકાસ કર્યો અને અત્યારે બહારથી પણ લોકો પર્યટકો વડનગરમાં ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। હાટકેશ્વર ટેમ્પલ નાગર ઈષ્ટ દેવનું મંદિર આવેલું છે, તાનારીરીની સમાધિ આવેલી છે, એવા અનેક સ્થળોએ મોદી સાહેબે બહુ વિકાસ કર્યો અને એના કારણે આજે વડનગર એ આખા ઇન્ડિયામાં આખા દેશમાં એમનું નામ રોશન કર્યું છે। ઐતિહાસિક રેલવે સ્ટેશન ને કેવી રીતે ભૂલી શકાય કે જ્યાં પીએમ મોદી ની અનેક યાદો જોડાયેલી હોય। જણાવીએ કે જ્યારે પીએમ મોદી પોતાના બાળપણમાં વડનગર ખાતે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતા અને દરમિયાન પોતાના પિતાની મદદ કરવા માટે સ્કૂલની રિસેસ દરમિયાન અને સ્કૂલ છૂટ્યા બાદ પોતાની સ્કૂલ બેગ લઈ વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતાની મદદ કરવા આવી પહોંચતા હતા। એ સમયગાળા દરમિયાન પીએમ એ બાળ કિશોર હતા, જ્યાં ટ્રેન આવતાની સાથે કીટલી લઈ મુસાફરોને ચા આપવા ટ્રેન સુધી દોડી જતા હતા। હાલમાં પણ આ સ્ટેશન પર પીએમ મોદી ચા વેચતા હતા અને એ સમયનું સ્ટેશન અને ચાની કીટલી હયાત છે। વડનગર ટુ વારાણસીની યાત્રા આવી પહોંચી છે વડનગરના રેલવે સ્ટેશન ખાતે કે જ્યાં વડાપ્રધાનની બાળપણની અનેક યાદો જોડાયેલી છે। આ એ જ રેલવે સ્ટેશન છે અને આ એ જ ચાની કીટલી તમે જોઈ રહ્યા છો કે જ્યાં વડાપ્રધાન તેમના પિતાને ચા વેચવામાં મદદ કરતા હતા। અહીં જેટલા પણ મુસાફરો આવતા હતા, જ્યારે પણ ટ્રેન આવે ત્યારે મુસાફરોને વડાપ્રધાન ચા આપવા માટે જતા હતા અને ત્યારબાદ તેમણે અનેક પાઠો પણ અહીંથી શીખ્યા છે। अहमदाबाद से अभी आई हूँ और पहली बार मैंने ये वडनगर देखा और इतना डेवलपिंग किया है और कई जगह पे मतलब इतना डेवलपिंग नहीं था, तो मोदी जी के आने के बाद इतना सारा डेवलपिंग हुआ है, डिजिटल इंडिया हुआ है, फास्ट हो गया है सब कुछ। तो मैं वही चाहती हूँ कि अगली बार भी मोदी ही आए। રેલવેની પટરી છે અને પટરી પર ચાલતી આ ટ્રેન કે જે આપણને જીવનમાં આગળ વધવાનો સંકેત આપે છે। કદાચ વડાપ્રધાને પણ બાળપણથી જ નાનપણથી જ આ શિક્ષા મેળવી છે અને કર્તવ્ય પથ પર તેઓ આજે પણ આગળ વધી રહ્યા છે। આ એ જ રેલવે સ્ટેશન વડનગરનું છે કે જેનો ઘણો ખરો વિકાસ થઈ રહ્યો છે અને સાથે જ આ રેલવે સ્ટેશનને હેરિટેજ લુક પણ આપવામાં આવ્યો છે। કેટલો વિકાસ થયો છે જાણીએ। અત્યારે ઉભા રાધનદાર ત્યાં આવેલો
અને સ્પેશિયલી આ વખતે એવું લાગ્યું કે ભાઈ મારે વડનગર જવું જોઈએ, જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે એમની જીવનયાત્રા શરૂ કરી હતી એના માટે હું ખાસ જોવા આવ્યો. તો પહેલાં પણ આવેલો છું, પહેલાંની પરિસ્થિતિ બહુ અલગ હતી અને અત્યારે હું જોઈ રહ્યો છું કે આખું રેલવે સ્ટેશન નવું છે, નવું ડેવલપ થયેલું લાગે છે. એ જે સ્ટીલ સ્ટોલ છે જેથી એમને શરૂઆત કરી હતી એ પણ મેં જોયું અને હું બહુ પ્રભાવિત છું એમના કામથી. એન્ડ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આવા જ લીડર આપણા દેશને જરૂર છે. વડનગરથી વારાણસીની આ યાત્રા દરમિયાન અમે આગળ તમને બતાવ્યું કે પીએમ મોદીનો ક્યાં જન્મ થયો, તેનું બચપન ક્યાં વીત્યું. તેઓ કઈ શાળામાં ભણ્યા અને રેલવેની પટરી અને પટરી પર દોડનારી ટ્રેન પરથી તેમણે કઈ દિશામાં શિક્ષણ ગ્રહણ કર્યું. ખરેખર જ્યારે અમારા વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સીએમ હતા અને એના પાસે જ્યારે પીએમ બન્યા અને જ્યારે અગાઉની સરકારે કે આજ દિન સુધી વડનગરનો કોઈ સરકારે કહે જ્યારે વડાપ્રધાન બન્યા 14મા એ દિવસથી તે આજ સુધીનો જે વડનગરનો વિકાસ કર્યો, સમગ્ર ભારતના વિકાસની વાત કરીએ તો વડનગરમાં જે અગાઉની સરકારોએ કે અગાઉની સરકારે જે કાર્યો કરેલા છે એના કમ્પેરિઝનમાં જોવા જઈએ તો આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વડનગરનો વિકાસ કર્યો છે, સમગ્ર ભારતનો કર્યો છે. વડનગરથી વારાણસી કે આજે તમે વારાણસી જુઓ તો વારાણસીનો અને વડાપ્રધાનશ્રીને વડનગરથી નહીં જે ખરો ને એમના વડ હોય તો એમના પ્રત્યે બહુ માન છે. અને વડનગરથી વારાણસી હોય, વડનગરથી વલસાડ હોય, વડનગરથી વડોદરા હોય તો આ બધાથી નરેન્દ્રભાઈ મોદી સાહેબને બહુ માન છે. જ્યારે વડનગરમાં એ આવ્યા હતા, સૌ પ્રથમ વડાપ્રધાન હતા અને વડનગરમાં આવ્યા તો પહેલાં નતમસ્તક આ ભૂમિનું વંદન કર્યા હતા એમને, એમની જે જો અભ્યાસ કર્યો હતો તે સ્કૂલમાં, બીએનઆઈ સ્કૂલમાં. એટલે ખરેખર એ માણસે જે આજે વડનગરનો તો બીજી સરકારો જે વિકાસ કર્યો છે એના તો તુલના થાય એવી નથી. અને એ વિકાસ અવિરત સતત ચાલી રહે અને એ વિકાસને ધ્યાનમાં રાખીને આગામી લોકસભામાં નરેન્દ્રભાઈ જ વડાપ્રધાન છે અને એ વિકાસને જોઈને પ્રજા એને જનતા એને ન્યાય આપશે. એટલે ખરેખર જે વિકાસ કર્યો છે એ બિરદાવવા જેવો છે. અમે તો વડનગરના છીએ એટલે અમારા તો એમના પ્રત્યે બહુ ખૂબ પિતૃતુલ્ય. અમે તેમને માનીએ છીએ કે ભાઈ વડનગરને કોઈ જોવાવાળું નહોતું અને આજે વડનગરનો વિકાસ થઈ રહ્યો છે તો એમના થકી થઈ રહ્યો છે. વડનગરનો નાતો અને વારાણસીનો નાતો શ્રી નરેન્દ્રભાઈએ વડનગરથી વારાણસીની જે યાત્રા લખતું અગાઉ પણ એક જોડાણ યાત્રા સાથે એક સંઘર્ષ કરીને તે વડનગરની જે વારાણસીની જે આરતી જે થાય છે પ્રભુની અને વડનગરનું તેવી જ આરતી વડનગરના શર્મિષ્ઠા નદાન નદીના અને જે તળાવના કોઠે જે કરેલું આયોજન તેના પછી પણ ફરી આ જે યાત્રા શરૂ પાછી વડનગરથી વારાણસીની નાતો જે હિન્દુ ધર્મના સનાતન ધર્મ સાથે જે જોડાયેલી જે ગાથા વડનગર અને વારાણસીની જે હિન્દુ ધર્મના જે એકદમ જે તૈયાર થવાની જે હિન્દુ ધર્મના નાતા સાથે જોડાયેલા જે મહારાજોને જે સનાતન ધર્મ સાથે જે વડનગરની કથા અને વારાણસીની જે દાદા હાટકેશ્વરના સ્થાયી વડનગરના ઈષ્ટદેવ અને એની કૃપાથી આજે વડનગર અને વડનગરના એવા દીકરા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એની અસીમ કૃપાથી જે આ જે કામ કરી રહ્યા છે એમની કૃપાની મહેરથી આજે કામ થઈ રહ્યું છે. સનાતન ધર્મ અને હિન્દુ સાથે જોડાયેલી આ પુરાણ નાગર બ્રાહ્મણોની આ ઈષ્ટદેવ એવા હાટકેશ્વર દાદાની અસીમ કૃપાથી
આ બધું જે જે થઈ રહ્યું છે વડનગરનો વિકાસ અને એની સાથે આ જોડાયેલી કથા અને સનાતન ધર્મ સાથે જે ઈષ્ટદેવ વડનગરના તાનારીરી બહેનો અને આના જે પુરાતન ખાતામાંથી જે મળતા જે બુદ્ધ ધર્મના મઠ અને જે મળતી બધી જે ગાથાઓનું આખો ઇતિહાસ વડનગરનો જે નીકળ્યો છે એને એકદમ પુરાતન ખાતા સાથે જોડાયેલી અને જે આજની ચાલુ સરકારમાં જે આનું જે ઉદ્ઘાટન કરીને આજે હજી આગળ પણ હજી શું નીકળશે એની કોઈ કલ્પના નથી એવા વડનગરના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈને વિશ્વનું કલ્યાણ કરશે એવીની ઘોષણા સાથે ઈષ્ટદેવની એમની કૃપા છે. હાટકેશ્વર અને જય હાટકેશ. દર્શન પણ તમને કરાવવા છે જેમના આશીર્વાદ હર હંમેશ પ્રધાનમંત્રીના માથા પર રહ્યા છે. કહેવાય છે કે ધર્મથી નરેન્દ્ર મોદી શિવ ભક્ત છે અને કર્મથી તેઓ પ્રધાન સેવક. એ શક્તિનું શાશ્વત સ્વરૂપ એટલે હાટકેશ્વર મહાદેવનું આ અતિ પ્રાચીન શિવાલય. આકાશે તારકેશ્વરમ પાતાળે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલેશ્વર લિંગત્રયમ નમોસ્તુતે. આ એ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે કે જ્યાં વડાપ્રધાનની વિશેષ યાદો આસ્થા અને શ્રદ્ધા પણ જોડાયેલી છે. અને આ એ જ 2000 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર કે જેનું નિર્માણ શાસ્ત્રીય શૈલીમાં થયું છે. ત્યારે આ મંદિરનો ઇતિહાસ શું છે અને વડાપ્રધાનની આ મંદિર સાથેની યાદો જાણીએ. એ ભગવાન હાટકેશ્વરનો ઇતિહાસ શું છે તો આપણા 18 પુરાણ છે એ પૈકીનું એક સ્કંદ પુરાણ છે અને એ સ્કંદ પુરાણમાં 6 અધ્યાય છે નાગરખંડ. અને એ નાગરખંડમાં ભગવાન હાટકેશ્વરના ઉત્પત્તિનો ઇતિહાસ છે. એવું કહેવાય છે કે આપણે જે અહીંયા ઊભા છીએ એ પૃથ્વી છે, એ પૃથ્વીના નીચે 7 પાતાળ છે. તળાતળ, વિતળ, સુતળ એવું ત્રીજા નંબરનું જે પાતાળ છે એ પાતાળમાં હાટકી નામની સોનાની નદી વહી રહી છે અને એમાંથી ભગવાન હાટકેશ્વર ઉત્પન્ન થયા છે એટલે એમનું નામ હાટકેશ્વર છે. હટક એટલે સોનું અને ભગવાન હાટકેશ્વર એટલે ઐશ્વર્ય આપવાવાળા દેવ છે. વિકાસની આ યાત્રા ખૂબ લાંબી છે. એક દિવસના એપિસોડમાં વડનગરના વિકાસનો સંપૂર્ણ ચિતાર એ દર્શાવવો જરા ટૂંકો પડે તેમ છે. તેમ છતાં વડાપ્રધાનના જન્મસ્થળથી લઈ હાટકેશ્વર મહાદેવ મંદિરનો થયેલો વિકાસ તમારા સુધી પહોંચાડ્યો છે. આજે મને રજા આપશો, આવતીકાલે ફરી મળીશું.